यही संकल्प हमारा, यही संकल्प हमारा। નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન પોતાને દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગ નિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે, તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન, અંશદાન, જીવનદાન આપી યુગ નિર્માણના વિચાર ક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે. તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચાર ક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની, યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે માનવ જીવનની મહાનતા અને ઉપયોગીતા. સૃષ્ટિ નિર્માતાની કળાકૃતિ રૂપે જીવનની શોભાને જોવા માટે, લક્ષ્ય સુધી પહોંચાડવા માટે એ જરૂરી છે કે એક મુસાફરની માફક રસ્તામાં આવતા સુખ દુઃખોને મહત્વ ન આપતા તેમને સહન કરતા કરતા લક્ષ્ય સુધી ચાલતા રહેવાનું જ આપણું ધ્યેય હોવું જોઈએ. સાથે સાથે માર્ગમાં આવતા સુખ અને દુઃખના કારણે દેહ અને બુદ્ધિને પોતાના વિવેક અને જ્ઞાન વડે સમાપ્ત કરવા પડશે. આપણે એ સમજવું જોઈએ કે આપણે શરીર નહીંથી, આપણે મન અને બુદ્ધિ નથી, પરંતુ તેનાથી કંઈક વિશેષ છીએ. જે આત્મા સર્વત્ર વ્યાપેલો છે તે જ આપણે છીએ. કેમ કે જે ક્ષણે આત્મા આ શરીરને છોડે છે તે જ ક્ષણે બુદ્ધિનો અંત આવે છે. શરીર પણ પોતાના ક્રિયાશીલતા ગુમાવી દે છે. ફક્ત 5 તત્વનું મિશ્રણ જ રહી જાય છે, જેને રુષ્ટપુષ્ટ બનાવવામાં આખું જીવન વિતાવ્યું. એ શરીરની આ ગતિ કે તેને સ્પષ્ટ કરવાનું પણ લોકો દ્રોણાજનક માને છે. આ નશ્વરતાનો અનુભવ લગભગ આપણે કરતા જ રહીએ છીએ, છતાં પણ આપણું ધ્યાન
વાસ્તવિકતાનું જ્ઞાન મેળવવા તરફ વર્તું નથી. આત્માના વાસ્તવિક સ્વરૂપની સૌંદર્યની જીવનની મહત્વની જાણકારી પ્રાપ્ત કરવાની આપણને ઈચ્છા જ નથી હોતી. વાસ્તવિક જ્ઞાનને વિમુખ હોવાના કારણે સચ્ચિદાનંદને આનંદથી ભરેલી આ સૃષ્ટિને નરકમય સ્થિતિમાં અનુભવીએ છીએ. દુઃખ અભાવ કઠણાઈઓ અને વિપદાઓ વડે જ જીવનને દૂષિત બનાવી રહ્યા છીએ, એ જ આપણી ભૂલ છે. અખંડ જ્યોતિ, જૂન 1951, પેજ 8 અને 9. જય ગુરુદેવ, જય ગુરુદેવ.